નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આપની સાથે હું છું સમાચાર પર વિગતવાર નજર કરીએ તો ઈડીની ટીમ અરવિંદ કેજરીવાલને લઈને રાઉઝ એવેન્યુ કોર્ટમાં પહોંચી હતી ત્યાં દિલ્હી સીએમને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે વિશેષ કોર્ટે થોડા સમય સુનાવણી કરી અને અગાઉ ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી થવાની હતી પરંતુ કેજરીવાલે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી ઈડીએ દરમિયાન કોર્ટમાં એક ચેટ પણ રજૂ કરી છે કે જેમાં પૈસાની લેવડ દેવડ વિશેની વાત હતી જેમાં પૈસા રોકડ કે પછી બેંક ખાતા સ્વરૂપે આવશે તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો તો ઈડીએ કહ્યું કે કુલ ચાર રૂટ પરથી પૈસા ગોવા મોકલાયા હતા વિજય નાયરની એક કંપનીમાંથી આ પુરાવા હાથ લાગ્યા છે ઈડીએ કુલ અઠ્યાવીસ પાના પુરાવા રજૂ કર્યા છે તેના આધારે કેજરીવાલના રિમાન્ડની માંગ કરી છે દિલ્હીમાં લીકર પોલિસીના કૌભાંડ મામલે એક પછી એક ખુલાસા કરતા કોર્ટમાં ઈડીએ કહ્યું કે પિસ્તાલીસ કરોડ રૂપિયા હવાલા મારફતે ગોવા મોકલવામાં આવ્યા છે અનેક લોકોને ભારે ભરખમ રોકડ ચૂકવાઈ છે વિજય નાયર તેમાં વચોટિયાની ભૂમિકામાં હતા ત્યારે કોર્ટે કહ્યું કે આ કેસમાં મનીષ સિસોદીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી તેમને પણ અત્યાર સુધી જામીન નથી મળ્યા દિલ્હીના એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં કેજરીવાલની સીધી રીતે સંડોવણી છે તેમણે લાંચ માટે ખાસ લોકોનો પક્ષ લીધો છે વિજય નાયર કેજરીવાલ માટે કામ કરી રહ્યો હતો કેજરીવાલે દક્ષિણની લોબીથી લાંચની માંગ કરી હતી